નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ આઠની અંદર વિજ્ઞાન વિષયમાં ચોથો પાઠ આવે છે પદાર્થો, ધાતુ અને અધાતુ. આ પાઠને લગતા જે કાંઈ અલગ અલગ પ્રશ્નોના જવાબ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા જેટલા વિડીયો મૂકાય એની નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળતી રહી. તો આવા અલગ અલગ આવનારા દરેક પરીક્ષાની અંદર તમને પ્રશ્ન જવાબ છે ઉપયોગી થશે. એના માટે ચેનલમાં ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં જશો ત્યાં પ્લેલિસ્ટમાં સ્ટાન્ડર્ડ 8નું સાયન્સનું પ્લેલિસ્ટ જોવા મળશે, ધોરણ 8નું વિજ્ઞાનનું પ્લેલિસ્ટ છે. એમની અંદર તમને બીજા પણ ઘણા બધા આવા પ્રશ્ન જવાબ સહિતના વિડીયો જોવા મળશે, જેમાં સ્વાધ્યાયને લગતા અને વધારાના પ્રશ્ન જવાબ દરેક તમને જોવા મળશે. તો એ ન જોયેલો તો એ પણ તમે જોઈ લેજો અને આવનારી પરીક્ષામાં તમને એવું પણ ઉપયોગી થશે. નાના પ્રશ્ન જવાબ તરીકે પહેલાં વિકલ્પો જોઈએ જેમાં પ્રશ્ન છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલો વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. વિકલ્પ છે પહેલો, ક્યુ ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે? સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ કે પારો? તો એના જવાબમાં આવશે પારો છે, એ સામાન્ય તાપમાને પણ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. બીજું છે, નીચેના પૈકી ક્યુ તત્વ છે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય? તો એના જવાબમાં કયો આવશે? બ્રોમિન આવશે, એટલે જવાબમાં આવશે બી, બ્રોમિન. ત્રીજું છે, કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે, તો જવાબમાં આવશે સી, સોડિયમ. ચોથું છે, ક્યુ ધાતુ તત્વ રાસાયણિક દ્રષ્ટિએ ઘણું જ સક્રિય છે? તો પોટેશિયમ ધાતુ છે રાસાયણિક દ્રષ્ટિએ ઘણું જ સક્રિય છે, એટલે જવાબમાં એ આવશે પોટેશિયમ. પાંચમું છે, નીચે પૈકી ધાતુ તત્વ ક્યુ છે? તો એલ્યુમિનિયમ ધાતુ તત્વ છે, એટલે જવાબમાં આવશે ડી ઓપ્શન, એલ્યુમિનિયમ. છઠ્ઠું છે, નીચે પૈકી અધાતુ તત્વ કયું છે? તો અધાતુ છે કાર્બન છે, તો જવાબમાં એ ઓપ્શન આવશે કાર્બન. સાતમું છે, કઈ ધાતુની ધાતુના બારીક તાર છે ખેંચી શકાય છે? તો સોનાના બારીક તાર ખેંચી શકે છે, એટલે જવાબમાં ડી ઓપ્શન આવશે, સોનું. આઠમું છે, કઈ ધાતુ ચપ્પા વડે કાપી શકાય એવી નરમ હોય છે? તો એના જવાબમાં આવશે સી ઓપ્શન, સોડિયમ. નવમું છે, સામાન્ય રીતે ધાતુ તત્વ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ ઉત્પન્ન કરે છે? તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, તો જવાબમાં બી ઓપ્શન આવશે, હાઇડ્રોજન. દસમું છે, કઈ ધાતુની પટ્ટીને જ્યોત પર ગરમ કરવાથી સફેદ પ્રકાશિત જ્યોતથી સળગે છે? તો એના જવાબમાં આવશે મેગ્નેશિયમ, બી ઓપ્શન. અગિયારમું છે, કઈ અધાતુ ખૂબ જ સક્રિય છે? તો અધાતુમાં સક્રિય છે ફોસ્ફરસ, તો જવાબમાં બી ઓપ્શન આવશે, ફોસ્ફરસ. બારમું છે, સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ ઉત્પન્ન કરે છે? તો એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જવાબમાં સી આવશે, હાઇડ્રોજન. તેરમું છે, સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ કઈ પ્રકૃતિ ધરાવે છે? તો ધાતુના ઓક્સાઇડ છે બેઝિક પ્રકૃતિ ધરાવે છે, તો જવાબમાં સી આવશે. ચૌદમું છે, સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ કઈ પ્રકૃતિ ધરાવે છે? તો અધાતુના ઓક્સાઇડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે, તો જવાબમાં બી ઓપ્શન આવશે, એસિડિક. પંદરમું છે, કઈ ધાતુ ઠંડા પાણી સાથે તરત જ રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે? તો કેલ્શિયમ ધાતુ છે ઠંડા પાણી સાથે તરત જ રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે, તો જવાબમાં ડી ઓપ્શન આવશે, કેલ્શિયમ. સોળમું છે, કઈ ધાતુ ઉત્તમ વિદ્યુત વાહક છે? તો ચાંદી છે ઉત્તમ વિદ્યુત વાહક છે, તો જવાબમાં એ આવશે ચાંદી. સત્તરમું છે, કયો ઓક્સાઇડ ભીના લાલ લિટમસને ભૂરો બનાવે? એમાં જવાબમાં આવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો એમાં બી ઓપ્શન આવશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. અઢારમું છે, લોખંડની ઓક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયાથી બનતા લોખંડના સંયોજનને શું કહેવાય છે? એને કાટ કહેવાય છે, તો જવાબમાં એ આવશે કાટ. ઓગણીસમું છે, કયો ધાતુ વિદ્યુત વાહક છે? તો ગ્રેફાઇટ છે વિદ્યુતની વાહક છે, તો જવાબમાં ડી ઓપ્શન આવશે, ગ્રેફાઇટ. વીસમું છે, અધાતુ તત્વોની સંખ્યા લગભગ કેટલી છે? તો અધાતુ તત્વોની સંખ્યા 20 કરતાં ઓછી છે, તો જવાબમાં બી ઓપ્શન આવશે, 20 કરતાં ઓછી. એકવીસમું છે, ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવતા તત્વોને શું કહેવાય છે? તો એ બંનેના ગુણધર્મ ધરાવતા એને ઉપધાતુ કહેવાય, તો જવાબમાં ડી ઓપ્શન આવશે, ઉપધાતુ. બાવીસમું છે, ક્યુ અધાતુ તત્વ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય? તો એના જવાબમાં આવશે ક્લોરિન, બી ઓપ્શન આવશે એમાં, ક્લોરિન. ત્રેવીસમું છે, વનસ્પતિમાં મેગ્નેશિયમ કયા સ્વરૂપે જોવા મળે? તો હરિતદ્રવ્ય સ્વરૂપે જોવા મળે, તો જવાબમાં એ ઓપ્શન આવશે, હરિતદ્રવ્ય. ચોવીસમું છે, આપણા શરીરમાં લોહ તત્વ ક્યાં હોય છે? તો આપણા શરીરની અંદર લોહ તત્વ છે હિમોગ્લોબિનમાં રહેલું છે, તો જવાબમાં સી ઓપ્શન આવશે, હિમોગ્લોબિનમાં. પચીસમું છે, કાજુ કતરી પર જે વરખ હોય છે તે કઈ ધાતુના હોય? તો એ ચાંદીના હોય છે, તો જવાબમાં સી ઓપ્શન આવશે, ચાંદી. બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દવાળા ખાલી જગ્યા પૂરો. પહેલું છે, ખાલી જગ્યાના ફોઇલ ખાદ્ય પદાર્થને પેક કરવા માટે વપરાય છે? તો એના જવાબમાં આવશે એલ્યુમિનિયમ. બીજું છે, વનસ્પતિના વિકાસ માટે બનાવવામાં આવતા ખાતરોમાં અધાતુ તત્વ ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો એના જવાબમાં આવશે નાઇટ્રોજન.
ત્રીજું છે અધાતુ તત્વ ખાલી જગ્યાનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં થાય છે તો એના જવાબમાં આવશે ક્લોરિન ચોથું છે અધાતુ તત્વ ખાલી જગ્યાનો ઉપયોગ ફટાકડા બનાવવા માટે થાય છે તો એના જવાબમાં આવશે સલ્ફર પાંચમું છે ધાતુ તત્વ ખાલી જગ્યાનો ઉપયોગ વિદ્યુતવાહક તાર બનાવવા માટે થાય છે તો એના જવાબમાં આવશે તાંબુ અને એલ્યુમિનિયમ છઠ્ઠું છે આભૂષણો બનાવવા ધાતુ તત્વ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો બહોળો એટલે કે વધારે ઉપયોગ થાય છે તેનો જવાબમાં આવશે સોનું અને ચાંદી સાતમું છે તત્વના સૌથી નાના એકમને ખાલી જગ્યા કહે છે તો તત્વના સૌથી નાના એકમને પરમાણુ કહે છે આઠમું છે થોડાક તત્વો જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવતા હોય તેને ખાલી જગ્યા કહે છે તો એના જવાબમાં આવશે ઉપધાતુ નવમું છે બહુમાળી મકાનો બનાવવા સિમેન્ટ અને ધાતુ તત્વ ખાલી જગ્યા વપરાય છે તો સિમેન્ટ અને ધાતુ તત્વ કયો છે લોખંડ લોખંડનો ઉપયોગ થાય એમાં દસમું છે ઝીંક ધાતુ આયન કરતાં ખાલી જગ્યા સક્રિય છે તો આયન કરતાં કેવું હોય વધારે સક્રિય છે પછી પ્રશ્ન ત્રીજો આવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું છે બ્રોમિન પ્રવાહી ધાતુ છે તો ખોટું છે બરાબર બ્રોમિન કંઈ પ્રવાહી ધાતુ નથી પ્રવાહી ધાતુ તરીકે પારો આવે બીજું છે સલ્ફરને ખેંચીને તાર બનાવી શકાય છે તો એ પણ ખોટું છે કારણ કે સલ્ફર તો અધાતુ છે અને ખેંચીને તાર ન બનાવી શકીએ ત્રીજું છે સામાન્ય રીતે ધાતુઓમાં ટીપાપણાનો ગુણ હોય છે તો ટીપી શકીએ ધાતુને એ સાચું છે એટલે સાચું વિધાન ચોથું પોટેશિયમ ઘણી જ સક્રિય ધાતુ છે તો પોટેશિયમ છે એ સક્રિય ધાતુ જ છે એટલે એમાં પણ સાચું જ આવશે પાંચમું છે ઝીંક સલ્ફેટના જલીય દ્રાવણમાંથી કોપર ઝીંકને વિસ્થાપિત કરે છે ઝીંક સલ્ફેટ છે ZnSO4 એનું જલીય દ્રાવણ હોય એમાં ઝીંક ZN છે એ કોપરને કોપર ઝીંકને વિસ્થાપિત કરી શકે તો કે કોપર ઝીંકને ન વિસ્થાપિત કરી શકે કારણ કે ઝીંક વધારે સક્રિય છે કોપર કરતાં એટલે ખોટું આવશે ચટુ છે અધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે એસિડિક પ્રકૃતિ દર્શાવે છે તેમાં સાચું આવશે સામાન્ય રીતે એસિડિક પ્રકૃતિ દર્શાવે પછી પ્રશ્ન ચોથો આવે છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું છે ઘન સ્વરૂપ ધરાવતા અધાતુ તત્વોના ચાર નામ આપો તેમાં ઘન સ્વરૂપ ધરાવતા એવા કોઈ પણ અધાતુ તત્વોના નામ લખી શકો જેમ કે કાર્બન સલ્ફર ફોસ્ફરસ આયોડિન એ ઘન સ્વરૂપ ધરાવતા અધાતુ તત્વો છે બીજું વાયુ સ્વરૂપ ધરાવતા હોય એવા અધાતુ તત્વોના ચાર નામ આપો એમાં કોઈ પણ વાયુ સ્વરૂપ ધરાવતા અધાતુ તત્વો આપણે ચાર લખી શકીએ ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન ક્લોરિન વાયુ એ વાયુ સ્વરૂપ ધરાવતા અધાતુ તત્વો છે ત્રીજું ધાતુ તત્વોના ચાર નામ આપો તો લોખંડ એલ્યુમિનિયમ તાંબુ નિકલ એ ધાતુ તત્વો છે ચોથું પ્રવાહી સ્વરૂપ ધરાવતા ધાતુ અને અધાતુ તત્વો કયા છે તેનો જવાબ આવશે કે પ્રવાહી સ્વરૂપ ધરાવતું ધાતુ તત્વ પારો છે જ્યારે અધાતુ તત્વ બ્રોમિન છે પાંચમું છે ટીપાપણું એટલે શું તેનો જવાબ લખી શકે કે જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે તે ગુણધર્મને ટીપાપણું કહે છે છઠ્ઠું છે બે ધાતુ તત્વોના નામ આપો જેમાંથી બારીક પતરા એટલે કે વરખ બનાવી શકાય છે તેના જવાબમાં લખી શકીએ ચાંદી અને સોનામાંથી બારીક પતરા કે વરખ બનાવી શકાય છે સાતમું ધાતુના તાંબાના વાસણોને કાટ લાગતા શું જોવા મળે છે તેનો જવાબ આવશે કે તાંબાના વાસણોને કાટ લાગતા લીલાશ પડતા રંગના ધબ્બા જોવા મળે છે આઠમું છે તાંબાના વાસણ પર ઝાંખું લીલાશ પડતું ફળ એ કયું રસાયણ છે તેનો જવાબ આવશે તાંબાના વાસણ પર ઝાંખું લીલાશ પડતું ફળ એ કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ રસાયણોનું મિશ્રણ છે નવમું છે તાંબાના વાસણની કટાવવાની ક્રિયા શેને આભારી છે તેનો જવાબ કહી શકીએ કે ભાઈ તાંબાના વાસણની કટાવવાની ક્રિયા ભેજયુક્ત હવા એટલે કે ભેજ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ એને આભારી છે દસમું સલ્ફર ડાયોક્સાઇડ વાયુને પાણીમાં ઓગાળતા શું બને છે તેનો જવાબ લખી શકે કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુને પાણીમાં ઓગાળતા સલ્ફ્યુરસ એસિડ બને છે અગિયારમું વિદ્યુતવાહક તાર બનાવવા કઈ બે ધાતુઓનો બહોળો ઉપયોગ થાય છે તેનો જવાબ લખી શકીએ વિદ્યુતવાહક તાર બનાવવા માટે એલ્યુમિનિયમ અને તાંબાનો બહોળો ઉપયોગ થાય છે બારમું સલ્ફ્યુરસ એસિડની લિટમસ પત્ર પર સી અસર થાય છે તેનો જવાબ લખી શકીએ સલ્ફ્યુરસ એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તેરમું અધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ સામાન્ય રીતે કેવી હોય છે તેનો જવાબ થશે અધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે એસિડિક પ્રકૃતિ ધરાવે છે ચૌદમું ઉપધાતુના ત્રણ નામ આપો તો ઉપધાતુના કોઈ પણ ત્રણ નામ લખી શકીએ એમાં આર્સેનિક એન્ટીમની ને જર્મેનિયમ એ ઉપધાતુઓ છે પંદરમું ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ સામાન્ય રીતે કેવી હોય છે તેનો જવાબ આવશે ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક પ્રકૃતિ ધરાવે છે
સોળમું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં ગરમ કરતા શું થાય છે? તેનો જવાબ લખી શકીએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં ગરમ કરતા એ ઓક્સિજન સાથે સંયોજીને સફેદ પ્રકાશિત જ્યોત સાથે સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનો ભૂકો મળે છે. સતરમું ધાતુ અને લાકડામાંથી બનાવેલી બે પેટીઓ એકસરખા દેખાવવાળી છે. આ પેટીઓમાંથી કઈ પેટી ધાતુની છે તે કેવી રીતે નક્કી કરશો? તો આ બંને પેટીઓને લાકડાની નાની લાકડી વડે અફાળો એટલે કે ભટકાળો. જે પેટી રણકાર ઉત્પન્ન કરે તે ધાતુની હોય અને લાકડાને અફાળતા રણકાર ઉત્પન્ન થતો નથી. 18મું છે તાંબુ, સલ્ફર, કોલસો, ચાંદી, સોનું આ પૈકી કયા ટીપાપણું ધરાવે છે અને કયા બરડ છે? જવાબ લખી શકે તાંબુ, ચાંદી અને સોનું ટીપાપણું ધરાવે છે, જ્યારે સલ્ફર છે એ સલ્ફર અને કોલસો છે એ બરડ છે. 19મું, સોડિયમ, સલ્ફર, કોલસો અને લોખંડ આ ચાર તત્વો પૈકી કયા તત્વો એસિડિક ઓક્સાઇડ બનાવશે, કયા તત્વો બેઝિક ઓક્સાઇડ બનાવશે? તેના જવાબમાં લખી શકે કે સલ્ફર અને કોલસો આ બંને તત્વો એસિડિક ઓક્સાઇડ બનાવશે અને સોડિયમ અને લોખંડ આ બંને તત્વો બેઝિક ઓક્સાઇડ બનાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ નાના પ્રશ્ન જવાબો આ પાઠને લગતા. તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરી નવા નવા જેટલા વિડીયો સમકાય એની નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળે. ઉપર પ્લેલિસ્ટમાં પણ ઘણા બધા તમારા ધોરણ પ્રમાણેના સ્વાધ્યાય પોથીના સ્વાધ્યાયને લગતા અલગ અલગ પ્રશ્ન જવાબ મુકાઈ ગયા છે, તો એ ન જોઈ લો તો એ પણ તમે જોઈ લેજો. આના દરેક પરીક્ષા માટે તમને ઉપયોગી થશે. જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ, ટેક કેર.